વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ વડાલ ધોરણ દસ વિષય સંસ્કૃત વિષયાંગ પ્રકરણ ચાર જનાદનસ્ય પશ્ચિમ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ગયા વિડીયોની અંદર જે જોયું હતું કે છેલ્લે ઘટો જ ગજે શકુનીને કે અરે શકુની તો ઝૂગટાના પાસા છોડ અને બાણ લઈને યોગ્ય થાય ત્યારે દુર્યોધને કહેલું જો એનો સ્વભાવ બતાવ્યો અને અમે પણ રાક્ષસો જેવા ક્રૂર સ્વભાવવાળા છીએ અહીં સુધી આપણે છેલ્લે ચર્ચા કરેલી ત્યાર પછી આગળ વધતા આપણે જોઈએ કે ઘટો કહે છે શાંત પાપમ શાંત પાપમ આમ ન કહો આમ ન કહો અથવા તો પાપ શાંત થાવો પાપ શાંત થાવો ભ્ય અપી ભવંત એવા તરા કે જ્યારે અગાઉ આપણે જોયું તો એ મુજબ કે દુર્યોધને કહેલું કે અમે રાક્ષસો જેવા ક્રૂર સ્વભાવ ધરાવીએ છીએ ત્યારે ઘટોજગજ કહે છે કે આમ ન કહો આમ ન કહો રાક્ષસો ભી આપી રાક્ષસો કરતાં પણ વધારે ભવંત આપ એવા તરા ક્રૂર સ્વભાવ ધરાવો છો ત્યારે ઘટોજગજ કહે છે કે આપ તો રાક્ષસો છે કરતાં પણ વધારે ક્રૂર સ્વભાવ ધરાવો છુઓ કુતહ કેમ કે જતુ જતુગૃહે સુપ્તાન ભાતૃના દહનતી નિશાચરા શિરસી ન તથા ભાતૃ પત્ની સ્પૃશ્યથી નિશાચર નતું ન એટલે નહીં જતુગૃએ એટલે લાક્ષાગૃહ લાક્ષાગૃહ એટલે લાખના લાકડામાંથી લાખ એક પ્રકારની વનસ્પતિનું નામ છે કે લાખના લાકડામાંથી બનાવેલા ઘરને લાક્ષાગૃહ તરીકે ઓળખવામાં આવે છે કે જતુગૃહ એટલે લાક્ષાગૃહમાં સૂપતાના એટલે સૂતેલા ભાતૃને એટલે ભાઈઓને દહન એટલે સળગાવતા નિશાચર એટલે નિશાચરો છે નિશાચરો એટલે રાત્રિએ ફરનારા કે નિશાચરો છે એ ગૃહમાં સૂતેલા ભાઈઓને સળગાવતા નથી કે શિરસી શિરસીલા મસ્તક પર ન તથા ભાતૃ પત્ની ન એટલે નહીં તથા એટલે ભાતૃ એટલે ભાઈની પત્ની એટલે પત્ની સ્પૃશ્યથી સ્પર્શતા નિશાચર નિશાચરો કે નિશાચરો છે એ ભાઈની પત્નીના મસ્તકને સ્પર્શ પણ કરતા નથી જોઈએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એ શ્લોકથી આગળ કે ઘટોજગચ કહે છે કે શાંત પાપમ શાંત પાપમ આમ ન કહો આમ ન કહો આપ રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર સ્વભાવ ધરાવો છો કેમ કે નિશાચરો ગૃહમાં સૂતેલા ભાઈઓને સળગાવતા નથી કે નિશાચરો ભાઈની પત્નીના મસ્તકને સ્પર્શ પણ કરતા નથી દુર્યોધન દૂત ખલ્લુ ભવાન દુર્યોધન કહે છે દૂત ખલ્લું ભવાન પ્રાપ્ત દૂત એટલે દૂત ખલ્લુ એટલે ખરેખર ભવાન એટલે આપ પ્રાપ્ત એટલે આવ્યા છો આપ ખરેખર દૂત તરીકે પ્રાપ્ત થયા છો આવ્યા છો ન ત્વમ યુદ્ધાર્થ માગતો ન એટલે નહીં ત્વમ એટલે તમે યુદ્ધ એટલે યુદ્ધ અર્થ એટલે માટે આ ગત આવ્યા આપ યુદ્ધ કરવા માટે આવ્યા નથી દુર્યોધન કહે છે આપ ખરેખર દૂત તરીકે આવ્યા છો યુદ્ધ કરવા માટે આવ્યા નથી ગૃહિતવા ગચ્છ સંદેશ સંદેશ લઈને ચાલ્યા જાઓ ગચ્છ એટલે ચાલ્યા જાઓ સંદેશ એટલે સંદેશ ગૃહિત વહેલા લઈને સંદેશ લઈને ચાલ્યા જાઓ ન વયમ દૂત ઘાતક ન એટલે નહીં વયમ એટલે અમે દૂત એટલે દૂત ઘાતકાલ હત અમે દૂતના હથિયારા નથી કે દુર્યોધન કહે છે આપ ખરેખર દૂત તરીકે આવ્યા છો યુદ્ધ કરવા માટે આવ્યા નથી આપ સંદેશ લઈને ચાલ્યા જાઓ અમે દૂતના હત્યારા નથી ત્યારે ઘટોજગજ ક્રોધિત થઈ જાય છે કે સ્વરોષો રોષપૂર્વક કિમ દૂત દૂત ઇતિ મહાપ્રદેવસી શું આપ મને દૂત એટલે દૂત પ્રદેશ અપમાનિત કરો છો શું આપ મને દૂત કહીને અપમાનિત કરો છો માતાવ જો એમ હોય તો ન દૂતો અહમ ન એટલે નહીં દૂત એટલે દૂત અહમ એટલે હું દૂત નથી પ્રહર ધ્વમસ મારતા મારા પર પ્રહાર કરો સર્વે ઉત્તિષતી બધા ઊભા થાય છે કે જ્યારે દુર્યોધને કીધું કે આપ દૂત તરીકે આવ્યા છો યુદ્ધ કરવા માટે નહીં સંદેશ લઈને ચાલ્યા જાઓ અમે દૂતના હત્યારા નથી ત્યારે ઘટોજગજ રોષપૂર્વક શું આપ મને દૂત કહીને અપમાનિત કરો છો જો એમ હોય તો હું દૂત નથી મારા પર પ્રહાર કરો અને ત્યારે બધા સર્વે ઉત્તર બધા ઊભા થાય છે ત્યારે ધૂતરાષ્ટ બોલે છે પૌત્ર પૌત્ર ઘટો જ ગચ્છ એટલે ઘટો જ ગચ્છ મશે તું ભવાન મશે તું એટલે ક્ષમા કરો ભવાન લાભ આપ ક્ષમા કરો મદ વચન ગનતા ભવો મારા વચનને સાંભળો કે જ્યારે દુર્યોધન અને શકુની વચ્ચે જે કાંઈ વાર્તાલાપ થાય છે ત્યારે ધૂતરાષ્ટ્ર કહે છે પૌત્ર ઘટો જ ગચ્છ આપ ક્ષમા કરો અને મારા વચનને સાંભળો ત્યારે

સુરતેલય સાંભળો જનાદનસ્ય એટલે શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે અંતિમ સંદેશ એટલે સંદેશ કે છેવટે કટોજગજ કહે છે કે ભવતું ભવતું ભલે ભલે પિતામાના કહેવાથી હું દૂત છું અરે ઓ રાજાઓ સાંભળો ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ અને છેવટે જે ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશો લઈને મોકલેલા હતા એ સંદેશો ઘટોચગજ સંભળાવે છે શું કહેવા માગે છે એ સંદેશની અંદર તે જોઈએ આપણે ધર્મ સમાચાર કુરુ ધર્મ એટલે ધર્મ સમાચાર આચરણ કુરુ એટલે કરો ધર્મનું આચરણ કરો સ્વજન વ્યપેક્ષા સ્વજન એટલે પોતાના જણ એટલે બંધુઓ પોતાના બંધુઓની વ્યપેક્ષા રક્ષા કરો ધર્મનું આચરણ કરો અને પોતાનાઓની રક્ષા કરો યાક્ષિત એટલે જે કંઈ શીત એટલે ઈચ્છેલું મનસી મનમાં સર્વમોહિનું તાસ્થિત બધું જ અહીં તિષ્ઠથી પૂર્ણ કરો કે મનમાં જે કંઈ ઈચ્છેલું છે એ બધું અહીં પૂર્ણ કરો જાતિઓ પ્રદેશ જા એટલે ઊંચું કુળ ધરાવનાર પાંડવ રૂપધારી પાંડવ રૂપધારી અર્જુન કે જાતિઓ પ્રદેશે ઊંચો કુળ ધરાવનાર સૂર્ય ધારી અર્જુન કિરણો સૂર્યના કિરણોની સાથે સમૂપે થતી આપની પાસે આવશે વ કૃતાંત કૃતાંત યમરાજ યમરાજ બનીને જોઈએ આપણે ફરીથી એ જ જે સંદેશ કટોચગજ લઈને આવ્યો છે અને ધૂતરાષ્ટ્રને સંભળાવે છે એ સંદેશનું ભાષાંત આપણે કટોચગજ કહે છે ભલે ભલે કે પિતામહના કહેવાથી હું દૂત છું અરે ઓ રાજાઓ સાંભળો ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ કે ધર્મનું આચરણ કરો પોતાનાઓનું રક્ષણ કરો મનમાં જે કાંઈ ઈચ્છેલું છે એ બધું જ અહીં પૂર્ણ કરો અને ઊંચું કુળ ધરાવનાર પાંડવ રૂપધારી અર્જુન સૂર્યના કિરણોની સાથે યમરાજ બનીને આપની પાસે આવશે આમ જોવા જઈએ તો જે રાક્ષસી સ્વભાવ ધરાવનાર ઘટોદગત છે એ અહીં માનવીય ભર્યું વર્તન દાખવે છે અને જે દુર્યોધન અને શકુની જે એક માનવીય પુત્ર કે જેને માણસાએ ભર્યું માનવીય વર્તન આચરવાનું હોય છે તે ખટોજગતને ઉશ્કેરે છે અને રાક્ષસી ભર્યું વર્તન દાખવે અહીં માણસના સ્વભાવની જે વિચિત્રતા છે એ ખૂબ જ સરસ રીતે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ છે એ પ્રકરણ પૂરું થાય છે અને આજે આપણે હોમવર્કની અંદર જે આ ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરવું નીચે આપેલા જે ત્રણ ગુજરાતીના પ્રશ્નો છે એ ગુજરાતીના પ્રશ્નો લખવા અને એના પછી બે ટૂંક નોંધ આવેલ છે એ ટૂંક લખવી અહીં આપણે આ પ્રકરણ પૂર્ણ જાહેર કરીએ છીએ નમસ્કાર